गुजरात ने 1600 किलोमीटर लांबो दरिया किनारो मळ्यो छे, परंतु अनेक जग्या पर दरिया किनारे प्रदूषण अने गंदकी जोवा मळती होय छे, जेथी दरिया किनारानी गंदकी ने साफ करवानुं बीडू महुआ तालुकाना ऊंचा कोटडाना पर्यावरण संरक्षण युवा मंडळ अने भगतसिंह युवा समितिए झड़प्यू छे। तेमना द्वारा महुआना जाणीता कोटडा बीचनी सफाईनुं अभियान चलाववामां आव्युं छे, जेमां स्थानिक युवाओ અને પર્યાવરણ પ્રેમીઓ છેલ્લા 74 અઠવાડિયાથી સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે। દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણના હેતુથી ચાલી રહેલા પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન અંતર્ગત મહુવા અને આસપાસના વિસ્તારમાં યુવાઓ સફાઈ કામગીરી ચલાવી રહ્યા છે। આ સફાઈ અભિયાનમાં પ્લાસ્ટિક સહિતનો અંદાજે 3 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો છે। ख्याल है कि पर्यावरण ने प्लास्टिक ना कारण केटलू नुकसान थाय छे अने जीवसृष्टि ने पण केटलू बधुं नुकसान थाय छे। जे दरियाई जीवसृष्टि होय छे ते प्लास्टिक ने पोतानो खोराक समझीने खाई ले छे अने आवी रीते पर्यावरणनी जे एक जैव श्रृंखला छे ए क्यांक ने क्यांक तूटी जती होय छे। એટલે અત્યારે હવે પર્યાવરણની મોટી મોટી વાતો, પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો કર્યા સિવાય હવે એના પર આપણે કામ કરવાની સખત જરૂરિયાત છે। એટલા માટે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ જે મહુવામાં છેલ્લા 74 વીસથી દરિયાની સફાઈ કરી રહ્યા છે અને પ્લાસ્ટિક હટાવવા માટે એક ઝુંબેશની શરૂઆત કરી છે। અમારો ઉદ્દેશ છે કે ગવર્મેન્ટ એવી પોલિસી બનાવે, પ્રશાસન પણ જાગૃત થાય અને લોકોનો પણ પૂરો સહકાર મળી રહે, જેથી આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે આગળ વધી શકીએ। બનાસકાંઠાના